જગદંબા તું જોગણી માં તું પરગઠ જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ વસુજી વસુતમ દેવમ કંસ ચારુણ મર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ દેવકી પરમાનંદ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગત ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશમાકાશ વાસમ ભજમ એ સિદાકાશમાકાશ વાસમ આજ રોજ જ્યાં વર્ષો સુધી પૂજ્ય મસ્તરામ બાપુએ અહીંયા ભજન કર્યું છે એની તપસ્થલીમાં મસ્તરામ ધારાએ આજે રામચરિત્ર માનસની ગંગાની ધારા અહીંયા જે જ્યારે ચાલી રહી છે અને એમાંય મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠ ઉપર વિરાજમાન રામચરિત્ર માનસ અને એમનું પાન કરનાર
મોટા મંદિર લીમડી પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 રામકિશોરદાસ બાપુના ચરણોમાંથી વંદન કરું છું. તેમજ દરેક આપણા ટ્રસ્ટીશ્રીઓ, મારી બાજુમાં બેઠેલ સુખાદાદા, ગોપનાથથી બધા ટ્રસ્ટી મિત્રો વડીલો બેઠા છે, તમામ વડીલો, યુવાન દોસ્તો, બાજુ બેઠેલા માતાઓ બહેનો બાળકો, પૂજ્ય મસરામ બાપાના ચરણોમાં વંદન કરી, આ બધાને વંદન કરી, અને હમણાં જ અહીંથી કહેવાનું કે જે આત્માએ મારીને તમારી વચ્ચેથી વિદાય લીધી છે, અને કોઈ પણ જીવ જ્યારે સદગુરુની સેવા કરતા કરતા એ જીવ જતો હોય છે, એ કહેવાય ગયો હંમેશા એ કૈલાસ બાજુ જેનો વાસ હોય છે, કારણ કે ગુરુ કૈલાસ પહોંચાડે છે. માટે આમ તો થોડુંક મોડું થયું મારે, પણ આમ તો હું ટેમે જ આવ્યો, એમ ગણપતિ પછી હું આવું ને, એમ તો હું કોઈ દી સત્યનારાયણની કથામાં બાપુ મોડો નથી પડ્યો, પ્રસાદ ટાઈમે હું પોગી ગયો એમ. પણ ગુરુજીના નામની હો ભગવાન ખોટું બોલાય નહીં, ખોટું રેવાય નહીં. દેખાડો ને મારા બાપ, બે જ કડી લેવી છે સાહેબ, તમારું સન્માન મારે જોવે છે, તમારું માન જોવે છે.
باي 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 رام چریتر مانس نو ایک ویتی گنگا نو پروان بڑے بھاگ مانس تن پاوا ایو پنجی باپو نا مکھے تھی اپنے سابلو جا بہو موٹا بھاگ ملے تیارے مانس بنوانو اوسر ملے جا ان ایم آئی پاچھا پیٹیو نا پون بھیگا تھائی نے تیارے ایک سنت نو ચરણે જવાનો અવસર મળે છે અને એમાં એ સંતની કૃપા થાય સદગુરુની કૃપા થાય ને ત્યારે આવા કથા મંડપમાં બેસવાનો અવસર મળે છે બધાને નથી મળતો સાહેબ અને આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે પૂજ્ય દીપક બાપુએ ગણપતિ વંદના કરી નાથભાઈ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે અને અમારા જૂના જોડીદાર બાપુ અમે હું અમે આર્ય ભજન જે ગાયા છે એ ભજન ગાય હું તબલા વગાડું એક વાર તો મને તારીખ દિન ભૂલી ગયા અહીંયા આવ્યો બાપુ કોઈ નહીં સુખા દાદા ચાર પાંચ જણા બેઠેલા હો એટલે હું આમ ગાડી લઈને આવ્યો મને કે આ લે લે હાવ વિહરાઈ ગયો એ કે મેં કીધું હવે હું આખરે જવાનો નથી હું ઘરે કઈ ના આવ્યો કે હું પ્રોગ્રામમાં જાઉં અને એમણા પાછો જાઉં તેમ કે કેમ પાછા આવ્યો મને કીધું હવે શું કર્યું હવે તમે ગાઓ ને હું તબલા વગાડું અને બે અમે બે આખી રાત કાઢી નાખી બાપુ આખી રાત હવાડું કરેલી એમ અને જીવન જ ઈચ્છે ભાઈ જે જીવન માણસ આનંદ કરતા કરતા પસાર કરી નાખે ત્યારે માનવાનું કે આની અંદર કઈક કૃપા છે બસ તમને અમથો અમથો આનંદ આવે અને અમથે અમથા વળ આવે ને ત્યારે માનવાનું કે ખરેખર જોજો ઘણા ટેવ હોય કોઈને હારા નામે બોલાવતા જ ન આવડે અમુકને ટેવ જ એવી હોય જમવા બેઠો હોય તો પીરસવા વાળાને કહેતો નાયક ને આમાં નાયક એટલે પણ ખાતી વખતે તો હોખ નો રે આપણે આપણે જોઈ ને આપણે પંગતમાં જમાડતા હોય એટલે જ્યાં સુધી પીરસાય ત્યાં સુધી વચ્ચે એક વ્યક્તિ આપણે ધૂન ગૌરાવતા હોય આપણો નિયમ છે એ અમુક ધૂન ન ગાતા હોય બેઠા બેઠા અંદર થી એમ હરખું કરતો આપણે ડાયલ માલી મરશું આમ બોલીને પાછું આપણે ધૂન ગાયલે ને આજે હરિયર નથી કીધું એમ જેને ખાવામાં શાંતિ ન હોય સાહેબ એને એને ઈશ્વર કઈ રીતે શાંતિ આપી શકે પણ જ્યારે સંતના સાનિધ્યમાં જવા મળે સદગુરુના સાનિધ્યમાં જવા મળે દુનિયામાં સાહેબ આપણી જીવનમાં બાપુ શરૂઆત થાય લગભગ હું આવી ગમે ત્યારે મારું ગળું મેળવતો સુરે એટલે લગભગ હા હાથી મેળવું કારણ કે હું પહેલું વહેલું હા બોલતા શીખ્યો હું એક નહીં આપણે બધાય આપણે બધાય નહીં આખું વિશ્વ પહેલું વહેલું શબ્દ કોઈ બોલ્યું હોય ભલે પછી કોઈ પણ દેશ હોય એની ભાષા તો એક જ છે આ જો માં ઘોડિયામાં નાખતી હોય તો જે દેશમાં ઘોડિયાનો રિવાજ હોય ત્યાં બાળક છ મહિનાનું થઈ જાય અથવા તો ત્રણ મહિનાનું જ્યારે એને ઘોડિયામાં પારણામાં અંદર એ સંસ્કાર છે પારણા જ્યારે પારણાની અંદર એને પોઠાડવામાં આવે અને ત્યારે જે બોલતા ન શીખ્યું હોય પણ ઘોડિયામાં એ બાળકને સુવડાવી અને માં પછી હાથમાં દોરી લઈ અને હા 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 આ ત્રણ વાર સત્ય બોલાવે છે ત્યારે ઓલું મુઠી ઓઢીને બેઠું હોય હા હા હું એ શીખે પણ એક ભાઈ મને પૂછ્યું મને કે માયાભાઈ માં હાલેડા ગયા છોકરા હોય શું કામ જાય મેં કીધું અત્યારના છોકરા ડિજિટલ આવે ડોવા એ કે આવું હરીફાઈમાં પડવું એની કરતા હોય જવાય હાલો ને ભલે બા એકલા હા હા કરતા એ તો ખાલી આનંદની રમજની વાત છે પણ સત્ય વાત એ છે કે આ દેશમાં આ ભારત વર્ષમાં બે ગુરુ છે પ્રથમ ગુરુ હોય તો એ માં છે અને પછી બીજો ગુરુ આપણો સદગુરુ ભગવાન છે અને માં અને સદગુરુ એમાં ફરક એટલો માં છે ને બાપુ એ કુખથી સંસ્કાર આપે છે અને સદગુરુ મુખથી સંસ્કાર આપે છે ભલામાં અને એટલે કેવું પડે કઈ પેટમાં બોડી લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત
કારણ કે માઈક ને હામે જ મૂકો એટલે વધારે દેખાય નહીં, આમ હામે ન મૂકતા હોય તો અમને સંભળાય. દેવ ધ્યાન આપો, દેવ એટલે જ આપણે જે ભાષામાં જીવતા હોય એ જ ભાષા બાળક શીખે ને. એટલે માં પહેલા વહેલા શબ્દ આપે છે દીકરાને, હા હા હા. અને શું કામ માં ઈ કે દીકરા જગતમાં મોટો થઈને જાણે તો હકારાત્મક રહેજે, નકારાત્મક ન બનતો. તારું જીવન હકારાત્મક રાખજે. અને એ જ મા પાછી સદગુરુના ચરણે હોપી દે તો બાપુ ભજનમાં તે જીરે લાખા હતા કે હા હા હા. ક્યાંય ન્યા આવતી જ નથી. અને અમુક અમુક એવા છે કોઈ દી હા પાડતા જ નથી. એમ થોડું હોય ગુજરી ગયા હોય ન્યા ખરખરે ગયા ત્યાં શું કે હજી અમારું મન નથી માનતો, અમે આખું ઘર બાળીએ ને હું તું નથી માનતો. આ બે ગાડી લાકડા બેળ્યા તારા બાપાની વાહે, હજી મારું મન એમ કે અમારું મન કે તું વળી ક્યાંથી વળી આવ્યો એમ. અમારે હાચે ઉપાડીને લઈ ગયા હે. એક ભાઈના પત્ની ગુજરી ગયા એટલે બધા રામ 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 કરતા કરતા નીકળ્યા. નીકળે ને આપણે નનામી લઈ. હવે એ ગામના ચોકમાં લીમડો લીમડાની ડાયલ નીચી ને એ બેનના કપાળે લાગી. હવે ખરેખર બિચારા ગુજરી ગયેલા નહીં, તાળવે જીવ ચડી ગયેલો. પણ આપણા ઉતાવળ કરી ગયા કે જલ્દી લે જાઓ ઇસ ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગી અને બેન બેઠા છે વાહડા પકડીને, ચા લઈ જાવ એ રોયાઓ તમારો નરકમાં હારું નહીં થાય. એ વડોદરા હેઠા ઉતાર્યા ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને પાછા લઈ ગયા. અને શું ખબર સાત વર્ષ જીવ્યા એ ડોશીમાં. સાત વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી રામ રામ. એ હાલતા હાલતા ચોક આવ્યો ને જ્યાં લીમડો આવ્યો ને ત્યાં એનો ધણી વાહણો લઈને દોડ્યો, ઉભા રહ્યો ઉભા રહ્યો, વાહણે કરીને ડાયલ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. નગરા પાછા હાથ વર હલવા હોય છે. એક ખરેખર અમુક માણસો બહુ હોશિયાર. એક જણો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરને કીધું ડૉક્ટર ખંજવાળ બહુ આવે. ખંજવાળ બહુ આવે એટલે ડૉક્ટરે કીધું કે આવજો આ ટીકડી સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ લઈ લેજો. તક સાહેબ તો આનથી ખંજવાળ આવતી બેન થઈ જાય ને તક ના ખંજવાળ આવતી બેન નહીં થાય તક તો નખ વધશે તમારા ખંજવાળે લાગી આવશે.
ગજબ છે બાબુ. એક ભાઈ નું ઓપરેશન આવ્યું એટલે ઓપરેશન થિયેટરમાં ડોક્ટરે લીધા એટલે દર્દીને હારે જે અમુક હોય ને એ ડોઠા બહુ હોય. આ કોરોનામાં કેટલું શીખી જાય, ડોક્ટર કરતા એ ઓક્સિજન વધારે દેતા હતા. બોલો, બહુ બહુ શીખ્યા માણસો. એટલે એને માપ્યા દે અડધાને તો ખરેખર ખરેખર મને ખબર છે, અડધા દર્દી હારે રહેવા વાળા એ ઓક્સિજન વધારે વધારે ખોબા ઉપાડી લીધા. કારણ કે ઓલો કેટલો સ્વાદ એટલે પણ વધી ગયો. અને આ ઘી છે તારું ડો, શું હોશિયારીમાં ઉપાડી લીધા હો. એટલે ભલા ને ઓપરેશન થિયેટરમાં લીધો. જો ભાઈ આ તમને ચોખ્ખી વાત કરું, જે તમારો વિષય હોય એ વિષય તમારા હાથમાં આવે અને થાકમાંથી નીકળી ન જાવ તો એ તમારો વિષય ન હોય. બાપુ આજ ખરેખર હું આ નક્કી નહોતું થતું કે અહીં આવીને બોલા હે કેમ. રાંધનપુરથી આવ્યો, તબિયત એ આ શરદી છે ને, શરદીથી મરી ન જાય પણ હેરાન બહુ કરે. કારણ કે શરદી નામની કોઈ બીમારી એવી કાંઈ છે નહીં. આપણે કોકને કહીએ ને કે અમને શરદી થઈ, તે હા માં કે અમારા બધા આખા ઘરને છે. લે શરદીથી તકલીફ પણ હેરાન બહુ કરે. મચ્છરે કોઈને હાવ મારી નાખ્યા હોય કે માકડે મારી નાખ્યા હોય દાખલો જ નથી, પણ હખ ન લેવા દે. એટલે હું ગાડીમાં બેઠો બેઠો પણ કોને ખબર આ ક્યાં બધું વહી ગયું. આ નરું સત્ય કહો સાહેબ. કારણ કે હું બાપુ અમેરિકાથી 8 તારીખે બેઠો, બરોબર હોળ કલાક ઉડ્યો અમદાવાદ, રાત્રે 1 વાગે ઉતર્યો, 6 વાગે બાપુ ઘરે પહોંચ્યો 10 તારીખે. ઘરે જઈ અને સીધે સીધા બસ બેગ જ બદલાવી સીધો જુનાગઢ. જુનાગઢ પ્રોગ્રામ કરીને સીધો ક્યાં આવ્યું ઓલું મોડાસા. મોડાસાથી પ્રોગ્રામ પૂરો કરીને ભાવનગર ગયો, ભાવનગરનો પ્રોગ્રામ પૂરો કરી રાંધનપુર ગયો, રાંધનપુરથી પ્રોગ્રામ પૂરો કરીને અહીંયા આવ્યો. હજી હું ઘીરે નથી ગયો અને આ તો ઠામુકો હૂતો જ નથી. રાંધનપુરથી પ્રોગ્રામ ચાલુ કરી અને આ સદગુરુની સંતોની સાનિધ્યમાં બેઠો છું બાપુ, મટકું નથી માર્યું આજ. એને કારણ કે કામ એટલા બધા પ્રસંગમાં બધા હાજરી દેવાની ન જાય કે તમે અમારે ઓલે આવતા નથી એટલે જવું પડે બધે સંસારમાં. હે ને બાપુ, આમ તો આમ ક્યાં કરાય. તો વ્યવહાર મેં રહેના પડતા હે. એક બાપુ રાજા હતા, એ રાજા સંતોને બહુ સન્માન આપતા હતા. કોઈ પણ સંત ત્યાંથી નીકળે એનું સન્માન કરે, એને એને પહેરામણી કરે. તેમાં મારી જેવો એક કચેરીમાં બેઠો હોય ને એને શું કે આ રાજાને આ ભાયરે ઉપડી ભગવું ભેળ્યું નથી, પગમાં પીડ્યું નથી. એટલે રાજાને કીધું મહારાજ આવું ન હોય પછી સોટી ગયા હાવતે. અમુક જોજો કોકને દેતા હોય ને તો એને ગમે નહીં, તાવ આવે લોભિયા. અમુક આ રૂપિયાની ઘોર કરતા હોય ને તો અમુક શું કે આ લક્ષ્મીનો અપમાન કહેવાય. એટલે આને તમે લક્ષ્મી કહો ને તો થોડી બંધ થઈ જાય. લક્ષ્મી જો આ હોય તો બંધ થઈ જાય. અને લક્ષ્મી માથે કોઈની સહી હોય વિષ્ણુ સિવાય, આની માથે ગવર્નરની સહી છે. આને કરન્સી કહેવાય, વાપરણ, રસીદ. રસિકભાઈ બાબુ, અમે હાવ તે દી મારું હજી શરૂઆત 27-28 વર્ષ છે. એ રસિકભાઈને અમે જે નીકળીએ પ્રોગ્રામ એ ગોતે, હોનીનો ધંધો મૂકી મૂકીને છે એણે અમારા ધંધા પકડ્યા હતા. પણ એને રસ હતો બધા કલાકારો સાથે રહેવાનો. મૂળ વાત ઉપર આવું, મારે તમને દાંત જ કઢાવવા છે. હા, અને આમાં ગોટા વળાવી દઉં તમે જોવો ને. અને બાપુ મારું અમારું પરગણું છે આ, હે આ અમારું પરગણું છે. અને તમને જરાય રૂડું નથી લગાડતો, રૂડું લગાડવાથી મને કોઈ બીજો આર્થિક કંઈ ફાયદો નથી સાહેબ. પણ જે મારા હૃદયમાં છે તો મારે તમને કહેવું પડે ને કે જ્યારે આ વિસ્તારે વખાણ્યો છે ને ત્યારે હું ભાવનગર પહોંચ્યો, અને ભાવનગરે વખાણ્યો ને ત્યારે મુંબઈ પહોંચ્યો, અને આખા ભારતે વખાણ્યો ને ત્યારે પરદેશમાં ગયો છું. પણ પાયામાં તો મારું તળાજા તાલુકો છે બાપુ. એટલે પાણાનો ઘા કરો તો બોરડા પડે. અને આ ગોપનાથના મેળામાં બાપુ જે અમે આવ્યા છીએ આઠાને આઠાને લઈ લઈ, હવે તો એવો મેળો ક્યાં થાય ભાઈ. બાપુ મારી નાની ઉંમર અહીંયા જોયેલું સંત દેવીદાસ, અમર દેવીદાસ એનું ફિલ્મનું શૂટિંગ આલે ઉપેન્દ્ર ત્રિવેદી ભાઈનું.
હા હારે ગોકુળની ગોવાળની જોબનીએ સલકાતી જાય એનું શૂટિંગ અમે નાના નાના હતા ને જોયેલું, વડલા હેઠે ગીત ઉતરેલું છે. અને રમેશ, મેં તો આપણે ઓલી પડખેની ખડકીવાળો રસ્તો હતો ન્યાલી, એ ખંભે લાકડી લઈને ઊભો હોય, ભૈયા આવો જેને આવવું હોય, એ શૂટિંગ જોયેલા છે. આ આપણું ગોપનાથ છે. એટલે આપણે એટલે અહીંયા જ્યારે આવીએ ને એટલે એમ જ થાય કે હાંઢિયો મારવાડમાં આવ્યો પાછો. એટલે એ તો જે છે એ છે. સુખાભાઈ સુખાબાપા આ બાજુ મોટું રાખવું જ પડે આપણે. આ ચૂંટણી લડે તો મારે એની એની ચૂંટણીની સભાઓમાં મારે ભજન ગાવા આવવાનું. એ કેવા જલસા કર્યા. પણ હવે બાપુ હું છું, હવે હું આ ઘાવ ઘાટા મારે કરું, કારક કારક મળી વાત એ કરું, મૂળ વાત ઉપર આવું. તમને દાંત જ કટાવવા છે અને એ સિવાય બીજું કાંઈ કરવું નથી, કારણ કે આપણે કોરોના માં મહેંડ બહાર નીકળ્યા બાપુ. આ લોકડાઉન પહેલું લોકડાઉન આવ્યું ને અમારે, આપણે ગામડામાં તો વાંધો ન થયો ભાઈ, આપણે મોટા ફળી કાંઈ નહીં તો વાડી. મને વિચાર એ આવે કે આ 10x10 ઓરડીમાં જે સુરતમાં મુંબઈમાં હલવાણા થાય એનું શું થયું છે. અને પછી શરતો કરીથી અમે છોકરા તમારી દીકરાને અમારી દીકરી આપીએ, પણ અમારી પાછી દીકરી ગામડે નહીં રહી, સુરત તમારે રૂમ રાખવી પડશે. અને પછી જે રૂમ ન્યા હલવાણી ભાઈ, 10x10 ઓરડી, 2 ઇંચ હાર ઘૂકાયના, ઈ 100 જણા 10x10 ઓરડીમાં બેઠા કેમ છે આખા આખા મહિનો, ડે નાઇટ રાત દિવસ આમ જ આમ. અને બાપુ બધાય પછી જો ઘરે એકલી પછી ફિલ્મો જોઈ ટીવીમાં, અમુક આખા આખા મહાભારત પૂરા કરી લીધા સિરિયલમાં, રામાયણ સિરિયલ પણ ચાલુ થયેલી. અને પછી તો અમુકના ઘરમાં મહાભારત અંદર ગળી ગયેલું. વાતું કરે તો બાપુ આમ જ, દીકરા વત્સ, તારા પિતા એટલે કે આર્યપુત્ર ક્યાં છે? તાતો વળી છોકરું કે માતુશ્રી, આર્યપુત્ર એટલે કે મારા પિતાશ્રી બાથરૂમમાં છે. હું સિરિયલોમાં કામ કર્યા બધા. હમણાં આ લોકડાઉન ખુલ્યું ને, આ લોકડાઉન બાપુ ખુલ્યું એમાં સ્કૂલે સ્કૂલે ચાલુ થઈ ગઈ, તો એક છોકરો ભણવા નહોતો જતો, એના બાપાએ 2 વર્ડમાં નાખ્યા. શું થવા માંગીશ તું મોટો થઈ, ભણવા નથી જતો? પિતાજી ધ્યાન રાખવાનું બોલવામાં. શું ધ્યાન રાખવાનું? તું શું થવાનું? જો પિતાજી હું મોટો થઈને બસ ઘરની બસ લેવાનો, મારી ટ્રાવેલ પોતાની ચાલુ કરવાનો, પછી હું પરણવાનો, પછી મારી પત્નીને હું કલેક્ટર બનાવવાનો. તા તો એના બાપે 2 નાખ્યા. પાછું અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો. અમુકને ફિલ્મો ગળી ગઈ અંદર. એટલે મને એ થાય કે આ લોકડાઉન એટલે કર્યું હોય છે બધાએ. એક ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું વડીલ કેવું રહ્યું લોકડાઉનમાં? મને કે માયા ભાઈ ખરેખર કહું ને તો ફેમિલી સાથે રહેવાનો અવસર મળ્યો. મેં કીધું આમ કાંઈ એટલે આમ મારે તો શું હોય કે કાંઈક એને કાંઈક એવું સારું વાંચ્યું હોય તો આપણને કાંઈક કહે. હું તો ઘણાને પૂછીને એની પાસેથી સારા પ્રસંગો મળ્યા હોય તો કોઈ હામેલી ફોન કરતા કે હું ફલાણું પુસ્તક મેં વાંચ્યું એમાંથી મને આ સારો પ્રસંગ માયા ભાઈ મળ્યો. એટલે આપણે તો આપણા લોભે કે આપણે સારું સાંભળીએ તો સારું કોકને કેવા થાય. એટલે મેં પૂછ્યું, મેં કીધું આમ તમને શું આમ અનુભવ શું થયો, શું કાંઈ જાણવા મળ્યું કાંઈ? મને કે માયા ભાઈ બહુ સરસ જાણવા મળ્યું, મને મારી જિંદગીમાં પહેલી વાર ખબર પડી કે પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ મારતા મારતા આગળ હલાય. બોલો આવો પઠાવી નાખેલો. પણ એક આખો મહિનો બાપુ હાવ હજળો, કારણ કે બહાર નીકળો તો મોર બોલતા હતા. એક ભાઈ મેં ફોન કર્યો, મેં કીધું અને ખરેખર અમુક બેનું એ એના પતિને ગગલાવ્યા બહુ, બહુ વાઇડાઈ કરતા હતા, સાવને બહાર સાવને મરદના દીકરા આવતા સાવને, નહીં ગાંડી આવું નહીં કહેવાનું, આપણે બહાર ન જવાય, મોર બોલે છે. એક ભાઈ મેં ફોન કર્યો ને મેં કીધું કાં ભાઈ નીકળો છો બહાર? નહીં માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ન સાંભળા કરીએ. શું પોપટ પીઢ્યા હતા કર્યો. તમારે આગળ આનંદ કરવો છે, પણ વાત જ્યાં હાલતી હતી એમાંથી વાતમાંથી વાત નીકળે એટલે કહું કે રાજા સંતોના ખૂબ સન્માન કરતા હતા. અને એમાં વ્યક્તિએ કીધું કે મહારાજ આપણને શોભે નહીં આ બહુ, હા
મહાપુરુષો કોઈ હોય એના સન્માન કરો, પણ આ તો કોઈ પણ ખડિયા પલટણ આવે તો. એટલે રાજાએ કીધું કે ના, મારા માટે તો ભગવું લુગડું ભગવાન છે. કે ના મહારાજ, આપ આ કરો એમાં અમને વાંધો નથી, પણ થોડીક પરીક્ષા કરો. મૂળ તો ઓલાએ એવું જ કરેલું કે આ ગાળીઓ જ નીકળી જાવ જોવે. કે મહારાજ થોડીક પરીક્ષા કરો, જે આવે એ સંતને તમે પૂછો અને જવાબ સાચો મળે તો એનું સન્માન કરવાનું. તક શું પૂછવાનું? તક એને એટલું જ પૂછવાનું કે જીવનના બે રસ્તા છે, સંન્યાસ આશ્રમ અને ગ્રસ્થ આશ્રમ, એમાં કયો આશ્રમ મહાન, કયો પંથ મહાન? હવે કોઈ પણ બાપુ સંત આવે તો પહેલી જ વાત કોઈ આવું પૂછે તો એમ જ કહે ને, ગ્રસ્થ આશ્રમ મહાન. એટલે જે સાધુ એવું કહે ને ગ્રસ્થ આશ્રમ મહાન, એટલે ઓલો તરત કહે તો તમે કેમ ન પરણ્યા? હાલો આ બાપુને પરણાવી ગયો. બાપુ અહીંયા પરણાવવાનું ચાલુ કરાવી દીધું રાજા. કયક ને બિચારાને ધોત્યા કરીને એનું સોણિયું પહેરતા કરી દીધા. અને પછી તો બાપુ અમુકને સંન્યાસ લીધા પછી પરણવાનું મન થાય એ અહીંયા જાતા હતા કે રાજા પરણાવી દે. એક તરફથી સંતોનું થોડું અપમાન મળ્યું થવા, રાજા છે કઈ કહેવાય નહીં. પણ એમાં એકવાર એક સંત આવે છે, એને પ્રશ્ન પૂછે છે રાજા કે બાપજી આપને હું વંદન કરું છું, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો કે ભક્તિ માર્ગમાં અથવા તો જીવનમાં બે પંથ છે, સંન્યાસ આશ્રમ અને ગ્રસ્થ આશ્રમ, તો એમાંથી કયો પંથ મહાન? સંતે કીધું મહારાજ બંને પંથ મહાન છે. તો ઓલાએ કીધું આને ખબર પડી ગઈ લાગે કે ના, મને ખબર બીજી કાંઈ નથી પડી, પણ તમે શેમાં જવા માગો છો, તમને કયું ઉત્તમ લાગે છે, એ માટે તમારા માટે જે તમે પંથે હાલો એ તમારો પંથ મહાન છે. તાકે એમ ના ચાલે, તમારે પુરાવો આપવો પડે. તાકે તો મહારાજ ગાદીએ બેઠા બેઠા પુરાવો ન મળે, મારી ભેગું હાલવું પડે તમારે, તો સંતનો સંગ કરવો પડે આ પંથ જાણવા હોય તો. આ માર્ગ છે સુરાપુરાનો, અહીંયા કાયરનું કામ નથી મહારાજ, તો મારી સાથે ચાલવું પડે. અરે બાપુ જાય છે મહારાજ, પછી તો જાણવાની આકાંક્ષા જાગેલી. પવિત્ર રાજા તો હતા જ, કારણ કે જે સંતોના સન્માન કરવાની જેનામાં આકાંક્ષા જાગી હોય એ એક મહાન તત્વ હોય તો જ કરે. કે રાજપાટ મૂકી અને સંતને હારે હાલી નીકળ્યા. હવે હાલતા 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 આગળ ગયા તો એક સરસ મજાનું નગર, એ નગરમાં બરોબર પહોંચ્યા રાજા. અને રાજા પણ સાદા વેશમાં છે, આજે કહે ને જેને સિવિલ ડ્રેસમાં. મહારાજ પણ સાદા પોશાકમાં છે, કોઈને ખબર ન પડે કે આ રાજા છે. એ બીજા નગરમાં, ત્યાં રાજાનું નગર તો પૂરું થઈ ગયું, પણ બીજા નગરમાં બીજા રાજ્યમાં પ્રવેશ કર્યો. અને એ નગરમાં ગયા તો બાપુ ત્યાં ઘટના એવી બનેલી કે રાજાનું અવસાન થયેલું, પણ ત્યાં હાથી છે એ કળશ લઈને નીકળે, અને જેની માથે કળશ ઢોળે એ રાજાની કુંવરીને પરણે અને એ જ ગાદીએ બેસે. રૂપરૂપના અંબા રાજની કુંવરી એ મોટા સિંહાસન ઉપર બેઠી છે, અને એમ કહેવાય છે બંને બાજુ માણસોનો ઠાઠ લાગી ગયો છે, અને એની વચ્ચેથી હાથી છે એ હોંઠમાં કળશ લઈને હાલ્યો આવે છે. અને આમ માણસો તન કરી રહ્યું કે આપણી માથે ઢોળે, કારણ કે રાણી અને રાજ બે મળે, એટલે ઘણા ત્યાં ઊંચા થાય હમણાં તો હાથી પૂછડું મારે હાલે. આમ બધા ઉપર થોડો કળા ટોળાઈ જાય, ભલા માણસ હું કરો છો યાર. બને છે એવું બાપુ, છેલ્લે એક મહાપુરુષ 22 વર્ષનો એક જોગંદર યોગી બેઠેલો ભાઈ હો, જેના મુખ ઉપર ભજન થનગનીટ્યો છે, ભગવા વેહ પહેર્યો છે, અને એવા એક યુવાન ઉપર એમ કહેવાય કે જ્યાં હાથણી આમ કળા ઢોળ્યો, અને જેવો એની માથે કળ ઢોળ્યો ના સંતે બાપુ મુઠી વાળ્યું. 22 વર્ષના યુવાને એક તપસ્વી આત્મા મુઠી વાળી ભાગ્યા, કરે ને આ મારી માથે ક્યાં ઢોળ્યું, અને એ આગળ ભાગ્યા. અને અહીંથી રાજનો હુકમ થયો કે ભાગ ન પાવે પકડો, એ આપણો રાજા છે અને એ જ કુંવરીને વરસે. પણ આ યુવાને દોડ દીધી રાજના માણસો હાથમાં આવ્યા, એમ કહેવાય રાજના માણસોને પકડી ન શક્યા, અને એની પાછળ રાજાના સંત બે દોડ્યા. ઘોર જંગલ આવે છે,
પછી તો રાજના માણસો પાછા ફરી ગયા અને આ સંત અને રાજા એની પાછળ ગયા અને ઘોર જંગલમાં એમ કહેવાય ઘટાટો વડલો હતો, એ વડલા અને સાંઈ આવી અને આ મહાન સંત જે યુવાન સંત હતા એ બેસી ગયા. ઘાસ લપ ગયું. આ બંને ત્યાં પહોંચે છે. સંત હવે એને પૂછે છે કે તમારી માથે હાથીએ કળશ ઢોળ્યો, તમને રાજ મળતું હતું અને આવી સુંદર પત્ની મળતી હતી અને છતાં તમે દોડીને વયા ગયા. એને ખબર નથી આ લોકો કોણ છે. ત્યારે આણે એમ કીધું કે માફ કરજો વડીલ, તમને બેય ને હું ઓળખતો નથી, પણ હું કઈ કંટાળીને ઘરેથી નથી નીકળી ગયો. મને તો પારણામાંથી મારી જનેતાએ સંસ્કારના પાઠ પાયા હતા એટલે મારે તો આ સંન્યાસ માર્ગે મારે જવાનું હતું અને માયણેજી મેં સંન્યાસ માર્ગમાં આજે બરોબર પ્રવેશ કર્યો ત્યાં વળી પાછું ક્યાં ફાટક પડ્યું મારા માટે. એટલે હેમાલી મન મૂકી અને છૂટીને ભાગી નીકળ્યો હું, કારણ કે મારા માટે મને સંન્યાસ વધારે ગમે છે. મહારાજ, તમારા પહેલા પ્રશ્નનો જવાબ, આવો આત્મા હોય એના માટે સંન્યાસ બરાબર છે. અચ્છા, પછી તો બધા બે જણા ત્રણેય જણા સત્સંગે ચડી ગયા બાપુ, અડધી રાત થઈ ગઈ, ટાઈટ કે મારું કામ. અને આપણે આમ જ નીકળી ગયેલા હતા, કાંઈ ઓઠવાનું કાંઈ લીધેલું નહીં અને ટાઈટના થર થરે ત્રણેય જણા. પણ વાતો વાતોમાં ખબર ના રહે, પણ આમ એટલો બધો ધ્રુજારી ટાઈટની, એની માથે એક પક્ષી નું જોડલું બેઠું હતું અને એને ત્રણ બચ્ચા હતા. એ બચ્ચા માળામાં છે અને આ બે પક્ષી બેઠા છે. એમાં નર પક્ષીએ માદા પક્ષીને એટલું કીધું કે સાંભળશો, હા આ આપણો આશરો કહેવાય, આ આપણા અતિથિ કહેવાય અને આપણે આશરે બેઠેલા જો એ ટાઈટના થરથરતા હોય એ સારું ન કહેવાય. હવે તું બચ્ચાનું ધ્યાન રાખજે, હું જાઉં છું. અને આકાશમાં ઉડતું ઉડતું જાય છે ને એમાં કોઈ તાપણું કરીને બેઠેલા ને એ વૈયા ગયેલા, એમાં જગતું ડીંડલું એક એમ કહેવાય કે હતું, એ ડીંડલું સાંચમાં લાવી અને બાપુ એને માળામાં મૂક્યું અને બચ્ચાને કીધું કે એની પત્નીને જે હતી ને પક્ષીની પત્ની, એને કીધું કે આને ડાળ ઉપર લઈ લે, હવે તો આ હાલતા થઈ ગયા છે, આને આપણે ગમે મોટા કરશું પણ આપણા ટાઈટના થરથરે છે. એટલે માળાની અંદર એ અગ્નિનો અંગારો મૂકી અને પાંખે પાંખે એમ કહેવાય પવન નાખી અને જ્યાં ભડકી થઈ ને તાતો સાહેબ પગે પગે એનો ઘા કરી દીધો, નીચે કચરો તો પીડ્યો જ હતો અને એમાં એમ કહેવાય કે હળપ તો માળો ગયો અને ભઠ્ઠો બન્યો. તાતો આ ત્રણે રાજીના રેડ થઈ ગયા, ભાઈ 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 ક્યાંથી અગ્નિ આવી ગયો. અને બે તાપતા થા. હવે હા ભણજો, હવે બે જણા વાત કરે પાછા. એની પત્નીને પૂછે છે પક્ષી, હા ભણજો, હા એની ઠંડી તો વહી ગઈ પણ આપણે આંગણે ભૂખ્યા બે હાલે, હવે બચ્ચાને તું હાચવજે, આની માટે મને અગ્નિમાં પડવા દે. અને સાહેબ, પક્ષી છે અગ્નિમાં પડે છે. એની પત્નીને વિચાર આવ્યો કે આ ત્રણ જણા છે અને મારો ધણી એક છે, આ પૂરું એને ધરાય છે કે નહીં ધરાય. હાલની બચ્ચા તો હવે એની રીતે રામના રખોપા, પણ હવે મારો ધણી જે કેળે ગયો એ મારે કેળે જવું જોઈએ અને મારે આશરા ધર્મ પાળવો જોઈએ. અને કહેવા ગયો સાહેબ પાછળથી એમ કહેવાય કે એ પણ પડી પાછળથી ત્રણેય છોકરાને, એ તો બાપ એમને પગલે દીકરો હાલે ને, પાછળથી ત્રણેય બચાએ કીધું કે આપણને હવે કોણ ઉડતા શીખવાડે હું ખબર, એની કરતા માવતર જે કેળે ગયા. અને એ ત્રણ જણા છે, માવતર બા બાપુજી બે છે, હાલો આપણે ત્રણે પડીએ જેથી કરીને એ ત્રણેય જણાનું પેટ ભરાય. અને જ્યાં એમ કહેવાય ત્રણે ત્રણ પાછા ખાબક્યા ત્યારે સંતે કીધું, મહારાજ આ તમારો બીજો જવાબ કે આવો ગ્રસ્ત આશ્રમ નિભાવવાની તાકાત હોય ને એના માટે આ ગ્રસ્ત આશ્રમ પણ મહાન છે. અને કહેવાય ગયો પછી તો આગમને ઠપાટ મારી અને સંતે એમ કહેવાય કે પાંચે પાંચને પાછા હજેવન કર્યા અને ફાળ 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 કરતા એમ કહેવાય ડાળ ઉપર વયા ગયા. જીવન મને તમને કેમ ફાવે ને એના ઉપર આધાર છે. કોકનું જોઈને જીવન આપણે ન જીવાય, નગર હપ્તા ભરી ભરીને તૂટી જાય. આપણને ફાવે ને એ રીતે આપણે જીવાય. નિદ્રાવાળાને મેં કીધું ને કે ઓપરેશન આવ્યું ને ઓપરેશન થિયેટરમાં લીધું એટલે દર્દીની હારે એવા માણસો હોય ને દોઢા, એ ડૉક્ટરને મળે પછી, ડૉક્ટર સાહેબ રોકાણ કેટલું થશે, જો રોકાણ શબ્દ જુઓ, રોકાણ એટલે રોકાવાનું કેટલું થશે અને રોકાણ એટલે આ મને કોરોનામાં એ ન સમજાણું, આની દવા જ નહોતી તો પૈસા હે ના લેતા થાવડા.
આ અમુક મુદ્દા સમજાતા જ નથી. બોલો, આ ફેવિકોલ કંપની તો આપણા ઘરની જ કહેવાય ને, મવા આપણા મવાના જ, બરોબર, પારેખ સાહેબ એની જ ફેવિકોલ, બરોબર. ફેવિકોલથી આખી દુનિયાની દરેક વસ્તુ સોટે, પાછું એનું ઢાંકણું ન સોટે. બોલો લ્યો, રામદેવ બાબા ચડે છો કેમ કે કરે યોગ ભાગે રોગ, કરો યોગ ભાગે રોગ, તો પછી એને એને દવાની દુકાન કામ નાખી પાછી. આ અમુક અમુક મુદ્દા આપણને નહીં સમજાય અને સમજવાય નહીં, અને આપણે સમજવા કાંઈ આવ્યા નથી. આ બુદ્ધિનો સમય છે જ નહીં. હૃદયથી દિલથી ભાવથી જેની ભેગા રહ્યો અને તમારી વાણી પવિત્ર રાખો ને, તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારી પ્રગતિ કોઈ અટકાવી શકે. હા બાપુ, અને હું હમણાં હમણાં કાયમ એક વાત કરું છું કે કદાચ ભારે ખોરાક ખવાઈ ગયો હશે ને, તો એને નહીં પચે, તો એની માટે આ ડોક્ટર દવા કરશે. મને ડોક્ટર બહુ ગમે છે, ડોક્ટર ભગવાનનો ભાઈ છે. આપણે બેનું જ ધ્યાન રાખવાનું, એક ડોક્ટરનું અને એક ભગવાનનું. હો, ભગવાનની કફા મરજી થાય ને તો ડોક્ટર પાસે મોકલી દે, અને ડોક્ટરની કફા મરજી થાય ને તો એ ગોબો ઉપડી જાય. પણ હમણાં કાયમ એક વાત કહું, કારણ કે જેવી રીતે ખોરાક ખવાય છે ને, એમાં વાણી પણ ખવાય છે, વાણી પણ પીવાય છે. તમે ડાયરાની કંકોત્રી પત્રિકા છાપો તો એમાં લખી શકો, પ્રોગ્રામ સાંભળવા આવજો. પણ કહેવા ગયો, આ રામચરિત્ર માનસની ભગવાન ભાગવતજીની જ્યારે પત્રિકા છપાતી હોય ને, ત્યારે તો એમાં એમ જ લખવું પડે કે કથા અમૃત પાન કરવા માટે પધારજો, આ કથા પીવા માટે પધારજો. એટલે વહેણ પણ ખવાતું હોય છે. પણ હા, પણ જો વાત એ કરતો હતો કે ખોરાક કદાચ ભારે આવી ગયો હોય અને ન પચે, તો એના માટે પાચન શક્તિ વધારવાની દવા છે. પણ કહેવાય ગયો, કોકનું કડવું વહેણ ખવાઈ ગયું હોય ને, એને પચાવવાની દુનિયામાં કોઈ પણ દવા નથી ભલા માણા. એની દવા કેવલ ને કેવલ હોય તો આપણો સદગુરુ આપે, અને એ કેવલ એક જ દવા, ક્ષમા. ક્ષમાથી જ પચી શકે. બાકી કઈ, જેમ તેમ વહેણો એ ઘા કર્યા છે સાહેબ. હથિયારનું ઘા રૂજાઈ જાય પણ જીભનો ઘા ન રૂજાય. નથી ઘણી ઘણી બાયુ નથી બોલતી, હવે હવે એનું મોઢું જ ન બોલાવું, મને કેમ કહી દીધો મારે રો એમ, મારા બાપાએ કોઈ દી મને તું કરો નતો કર્યા. પણ લગન છે એ લાગણી રોજ રાખો તો હું બાપનું જાય. આપણા લગન છે હોય ત્યારે કેવી લાગણી હોય, હે અરે એવાય જઈ નવા નવા પરણેલા આપણે જે ફરવા જઈ, અરે 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 હા ઓલાય વળી આગળ આવ્યો જતો ટાક 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 ને ઓલાય વાહે ઘુમક 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 આજે આવતા, અને બે એકલા એકલા હોય ત્યારે તો જોવા જેવું હોય. વળી વાળા બે એકલા હોય તો વળી વાળા ઓલો આગળ હાલતો કે જજે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એવો ઢીલો હું પણ હાવ લેવા દેવા વગર. જીવન જેના વાત વાત એટલી જ ચાલે, જીવનમાં જેને આનંદ હોય, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, જેના હસમુખા હસમુખની ટેવ હોય, એના મોઢાને કોઈ દી કડકસલી બીજી ન પડે, કાયે જ્યારે મળે ત્યારે એનું મોઢું હસમુખું રહેતું હોય. કહેવાય ગયો, સંપત્તિમાં કદાચ નાના હોય શકે, જીવનમાં કોઈ દી નાના ન હોય શકે. ભલા મને જીવન એનું ઉજળું જ હોય, હે જેના મુખ ઉજળા હોય. એટલે જ આપણે કહીએ હસમુખાને હેતાળવા હો તો મરકીને કાંઠે વેણ. આપણે એને વાત કરી પહેલાં થોડુંક હસી લઈ, આ સુખમાં પણ નહીં ટેવ છે, વર્ષોથી જોવું સહકારી ક્ષેત્રના બધા બહુ જૂના વડીલો, પણ એને કાયમ, અને હજી એને એટલે જ એના એટલા કેટલા વર હાલે બાપા સુખા બાપા 65-60 એને હૈયે ન, બાકી હું તો એમ કહું 60 ને 78-78 છે. કારણ કે આપણે આપણે તમને લાગે આપણે 5 વર્ષે નિહાળે ભણવા ગયા હોય, 15 વર્ષે પગ્યા હતા આપણે. કારણ કે હજી ઉંમર બાપુ અમને હમણાં નળા હૈયે છે, આ અત્યારના છોકરાને જોઈએ એ એ અહીંયા વાત તો અહીંયા આવી તમારો ભાઈ અહીંયા 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 વાહ વાહ મારો નાથ બધું ટાઈમ ટુ ટાઈમ આપી દે. જો કેટલો ભણ 5 મહિના. હવે સુખા દાદા યાદ કરો, તમે ભણવા જતા તે અવડા હતા, વાહ 5મો ભણ ને. આમ તો ખરું તો 3 જ ધોરણ ને, 2માં તો હમણાં મજા આવ્યા આપણે હાવ
અને ખરેખર તું મને કે આ કોરોનામાં ખરેખર મજા આવી કે નહીં વગર ભીણે પાસ કરવા પડ્યા કે નહીં સાહેબને? છોકરા છોકરા વાતો કરતા હતા કે હાલો ને આપણે કોરોનાને હટાડી દઈએ, તક તક પરીક્ષા આવે ત્યારે કાઢવા થાય પાછો, મજા આવી ના કોરોનામાં. હે કેવું છે સાહેબોને પાવર હતો કે અમે ભણાવી તો જ છોકરા પાસ થાય. ના ના કરો જો પછી તો બે જ અમારો બાપુ ધન્યવાદો. એ એ વાત કહો વાત કહો વાત કહો વાત ક્યાં ભણવા ક્યાં જા? એટલે અહીંયા કે ક્યાં અહીંયા બેન ભણાવે ને તને? કારણ કે જેની પાસે ભણતા હોય ને બેનો પાસે ભણતા ને છોકરો વિવેકી બહુ હોય. જો કેટલો વિવેક એનો હતો ને એટલે ખબર પડી ગઈ કે એની બોલી એવી થઈ જાય. કેમ છો? મારું નામ ચંપક છે. સાહેબ પાસે ભણતો શું નામ? ભૂરો. અહીંયા તો નથી આવવું. કીધા ભેગો આવ્યો એનું પેલે ખબર પડી. આ એક અસર હોય. હા, એક બેને એના છોકરાના વાલીને ફોન કર્યો. તરત હવે તો ફોન કરીને કહી દે ને કે વડીલ તમારા છોકરાને લઈ જાઓ સ્કૂલેથી, નાયા વગેરે મોકલો. ત્યારે હા મેં ઓલે કીધું, બેન અમે ભણાવવા મોકલીએ, હું ગાડવા ન મોકલતા. નવરાયું નો નવરાય, તમારે તમારે ભણાવવાનું ચાલુ રાખો ને. હા, એક ભાઈને ફોન કર્યો, તમારો છોકરો ટાઈમે સ્કૂલે નથી આવતો, તમારે ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની, છોકરાની વાટે નહીં રહેવાનું. એને એમ કે અમારા છોકરાની વાટે રહેતા છે. એટલે વલણ હોસ્પિટલમાં ટૂંકમાં દાખલ કર્યો, ઓપરેશન હતું. એટલે એના ફેમિલીએ પૂછ્યું કે ડૉક્ટર સાહેબ કેટલું આમ રોકાવાનું કેટલું થશે? તો કે જો ભીલા રોકાવાની વાત કરો છો ને, ચિંતા નહીં કરતા, કલાકમાં ખબર પડી જશે. કે કેમ? ઓપરેશન સફળ થઈ જાય તો 8 દિવસ, નહી તો રગડે કલાકે. સાહેબ જવું તો પડે જ મારે ને તમારે. હો, મૃત્યુ એ પરમ સત્ય છે. જે જન્મ્યા છે ધરતી ઉપર એને જવાનું એકવાર નક્કી છે, પણ સારા કામ કરીને ગયા હોય ને તો જીવનનો ફેરો ખાલી નહીં જાય. હું કાયમ કહું ને એવું વહેણ ન કહેતા. અને યુવાન મિત્રોને તો ખાસ કહું છું, યુવાન મિત્રોને ખાસ એક વિનંતી કરું છું કે ભલે તમે પોલીસમાં કે મિલિટરીમાં ભરતી ન હોવ, પણ તમારી જાતને તમે એમ જ સમજો કે હું પોલીસમાં છું કા મિલિટરીમાં છું, આ દેશનો રક્ષક છું હું, આ દેશનો ભક્ષક નથી હું. સરકાર કોઈને જવાબદારી આપે એટલું નહીં, મારી જન્મજાત જવાબદારી છે ભારત વર્ષની રક્ષા કરવાની, મારો જન્મજાત અધિકાર છે સંસ્કૃતિનું રક્ષણ કરવાનું, મારો જન્મજાત અધિકાર છે આવા સારા કાર્યો થતા હોય એની અંદર સેવા આપવાની, નહીં કે કોઈની તોચડાઈ કરવાની, નહીં કે કોઈનો વિવેક તોડવાની. આ ધીરે ધીરે આ કોરોના પછી તો આ નવો યુગ ચાલુ છે બાપુ. આ કોરોનામાં પાસ થયા પછી આપણે બચી ગયા તો એમ ન માનતા, ઈશ્વરનો પાડ માનજો. કારણ કે આમાં આપણે આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે, પણ ઈશ્વરનો પાડ માનજો કે હે ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર કે સમાજની સેવા માટે તે અમને જીવતા રહેવા દીધા. અને હવે વાત એ કહું સાહેબ, જ્ઞાતિવાદમાંથી હવે બહાર આવવું પડશે. 18 વર્ણ એક બને, ગુજરાતી બને, ભારતી બને. હા, જ્ઞાતિવાદ કરો છો તો કોરોનામાં કરવો છો ને, ભલે મરી જાય બાકી મારી નાયતના ડોક્ટર સિવાય જવું જ નથી કોઈ પણ, એટલે કરવું છું ને સાહેબ. એ વાત કરવા જાઓ તો એમાં પોતે મરીએ છીએ, અને અહીંયા જનરલ વાત કરશો ને તો આખો દેશ મરી જાય. તેથી તમે કોની પાસે આપણે જાવું ભલામણ? હે, હું નાનો તું મોટો, એ ખ્યાલ જગતનો ખોટો, આ ખારા જળનો દરિયો ભેર્યો, મીઠા જળનો લોટો, તું નાનો એ મોટો, એ ખ્યાલ જગતનો ખોટો. કોણ નાનું કોણ મોટું? બાબુ અમેરિકા એટલું લઈને આવ્યો ને, મેં અહીંયા એ જોયું, આપણું અડધું રોકાણ તો ડેલા ને વંડીયુંમાં છે, ત્યાં કોઈને વંડીને ડેલો છે જ નહીં. મારા હમ 30-30 વર્ષથી એક હાવ એટલા બાજુમાં રહી છે, એ 30-30 વર્ષ વાળાને ખબર નથી કે આ લોકો શું ધંધો કરે છે ને આ ક્યાંના છે. માના હમ, તમે જો કોઈ મિત્રો એને પૂછજો, હું ખોટું ન બોલું. અને આપણે તો ગોપનાથમાં ભેહ વિયાણી હોય તો પીથલપુરમાં ખબર હોય પાડી આવી કે પાડો આવ્યો. કોકનું જાણવામાં જીવન કાઢ નાખ્યા આપણે, કોકનું જાણવામાં.
એ લોકો બિલકુલ કોઈનું નહીં જાણે, એને શું કરવું એ. અને એટલો બધો રાષ્ટ્રપ્રેમ સાહેબ મેં જોયું છે, એટલે કહું રોડ ઉપર તમે હાલતા હાલતા ફૂલથી થૂકો ને અને ન્યાનો નાગરિક જોઈ જાય ને તો તમારે સામે એવી રીતે જોવે ને એવો બબડે તો સારું છે. માય આયરને અંગ્રેજી નથી આવડતું, હકીકત કહું, એટલો રાષ્ટ્રપ્રેમ. એ સરકારી સ્કૂલ નથી, મારી સ્કૂલ છે એમ સમજે છે સરકાર, એટલે હું પોતે એમ સમજે છે આ લોકો. એટલે વિશ્વ સત્તા લઈને બેઠા છે, એટલે એને એનો ડોલર મોટો છે. અને આપણે શું કરીએ છીએ, બે પગે વાવ હોય પણ ખબર પડે કે બહુમાળીમાં ચોથા માળે સબસિડી મળે તો ગોઠણનો વાવ યો થાય. બોલો જો, નહીં નહીં નહીં, હકીકત કહું સાહેબ. જે વ્યક્તિ આ ભગવાન રામની કથા થોડીક વાર પૂછે, બાપુ હું વિનંતી કરું કે થોડીક વાર ભગવાન રામ એ ભગવાન છે અને ધાર્મિક છે એ ઘડીક એક બાજુ મૂકી ગયો, પણ રામ ભગવાન શું કામ કહેવાના ખબર? દશરથ જેવો જેનો બાપ હોય અને આવો યુવરાજ હોય અને એને વનમાં મોકલી દે સાહેબ, તો 14 વર્ષની સેલેન્જ સ્વીકારતા જેને આવડી જાય ને એ ધરતી ઉપર ભગવાન થઈ શકે ભલામણ. એને સેલેન્જ સ્વીકારી, એટલું નહીં માં જાનકીનું અપહરણ થાય તો લક્ષ્મણને વનવાસ નહોતો, એ લક્ષ્મણને મોકલી શકતા થાય, જાઓ લક્ષ્મણ અયોધ્યામાંથી ફોજ લઈ આવો આપણી, પણ નહીં, લખન આમે સ્વીકાર્યું છે. તમે કલ્પના તો કરો કે જેના પત્ની ચોરાઈ જાય, એનું હરણ થઈ જાય અને એના માટે નીકળવું પડે. દુનિયાની તમામ કરુણતાને ભેગી કરો ને બાપુ, અને કરુણાની પરાકાષ્ઠે વ્યાજાવ ને, એ અવતાર હોય ને તો એ રામ અવતાર છે ભલામણા, મર્યાદા પુરુષોત્તમ રામ નો અવતાર. અને એ લંકાની ટૂંક ઉપર વિજય કરીને આવે, કેવડું મોટું યુદ્ધ કરીને આવે છે. 10 માથાળાને હરાવવો એટલે નાનીમાં ના ખેલ કહેવાય સાહેબ, 10 મસ્તક છે. અને બાબુ રામાયણ 10 થી જ ચાલુ થાય, એક બાજુ 10 રથ છે ને એક બાજુ 10 દશાનંદ છે. એકે 10 ને મુખ આપી દીધા છે અને એકે 10 ઇન્દ્રિયો ઉપર કાબુ કરી અને લગામ નાખી દીધી છે, એનો રથ બનાવી નાખ્યો. અને જે વ્યક્તિ 10 ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકે એની ઘેરે ભગવાન દીકરો થી આવે, અને જે 10 ઇન્દ્રિયોને છૂટ્યું મૂકી દે ને એની ઘેરે ભગવાન દુશ્મન થી આવે. બે મુદ્દા છે, બે દીકરીઓ કોલેજની બહાર ઊભી ઊભી વાતો કરતી હતું, કોલેજ કોલેજ પૂરી થવા આવેલી, કોલેજ વર્ષો પૂરા થઈ ગયેલા એવું લાગ્યું એમ, તે બે વાતો કરતી હતી. એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, ઓલી દીકરી કે મેં તો 3 વાર વાંચી, મારે તો એકચ્યુઅલી શું છે ખરેખર મારે રામાયણ ઉપર ને શાસ્ત્રો ઉપર PhD કરવાનું છે ને, એટલે હું તો સતત વાંચું છું. ઓલી કે મેં પણ 2 વાર વાંચ્યો, તને કેમ લાગ્યું? બરોબર જાયમો નહીં, બોલ. સીતાજી અભણ હશે, બોલ. જનક જેવા બાપની દીકરીને એકચ્યુઅલી રામને વનવાસ અને 14 વર્ષ પાછળ ને પાછળ ખોટી ખોટી વહી ગઈ, હું આવું તો કે જાવ જ નહીં, લે તું ક્યાં જનકનું સોરું છે? અને તારી હાટી થોડો સંયમવર કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. કે હું તો જાવ જ નહીં, તો બીજી શું કે હું તો વય જ જાઉં, કેમ તક ઘરમાં 3 સાસુ એને કે તો જંગલમાં સારું, લે આ ટુર્નામેન્ટ બનાવી છે ભાઈ આ તમારા તમારા. રામાયણમાં હું તો એટલું કહું કે ભલે આપણે વાંચી ન શકીએ પણ બેઠેલી મારી દીકરીઓને બે વાત કહું કે રામાયણની અંદર માં જાનકી જે ભવાનીની સ્તુતિ કરે છે એ 5 શ્લોક તમારા જીવનમાં રોજ એકવાર વાંચશો ને તો તમારા જીવન એવા ઘેરે તમારું જીવન થશે ને, તમે જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થાવ ભલામણા. રામાયણ સાક્ષી છે ભલામણા. અને મહાભારતમાં રુક્ષ્મણીએ જે પત્ર લખ્યો ભગવાન કૃષ્ણને, એવો પત્ર કોઈ દી ઈશ્વરને લખી નાખો ને તો જિંદગીમાં તમને તમારા સંસારમાં કોઈ દી તકલીફ ન પડે ભલામણા. આ રામાયણ જીવન છે આપણું. ધન્યવાદ આપું આજ દી આપણા શિક્ષણ મંત્રીને જીતુભાઈ વાઘાણીને, એને ખૂબ ખૂબ ધન્યવાદ એ માટે આપું કે એણે શિક્ષણમાં ગીતા ફરજિયાત કરી છે. સાહેબ આ ઇતિહાસ સર્જાણો છે, આપણા અભ્યાસક્રમમાં જ આ ગીતા મૂકવામાં આવી છે. આ મોટામાં મોટી વાત છે, નહીં તો કોર્ટમાં હમ ખાવા રાખી દે આપણે. પણ વાત એટલી કે જીવન જેના ઉજળા થાય ને, જો આ કોરોનામાં તમે, મારે એક બે વાત કરવી તમને, આ કોરોનામાં આપણે બધા પસાર થયા ને આમાં, જેને પૈસાનો પાવર હતો એ નીકળી ગયો,
ઘણાને ભાઈઓનો જોર હતો કે અમે 15 ભાઈઓ છે પરિવારમાં, કોના બાપની તાકાત, હગો બાપ ખબર કાઢવા ન આવ્યો, ઢો ખોબો ઉપડી ગયો ગબ દઈને ઉતરી, હકીકત પાવર વયો ગયો સાહેબ. હા, એક ભાઈને ફોન આવ્યો હોસ્પિટલ હતી, પહેલાં તો ડેડ બોડી દેતા જ નહીં, હે કોણે બેળ્યા મારો રામ જાણે. અને આપણે કેટલા સ્વાર્થી હતા એ ભાઈ, બાપની બોડી લેવા નહોતા ગયા. હા પૂછો, આત્માને પૂછો, બારું ના નીકળાય સાહેબ. બાપુ પાસે એવાય ફોન આવ્યા અમુક યુવાનોના કે માયાભાઈ ગમે એમ કરીને કહો ને મારા બાપાને મળવા જવા દે, કે પણ ભાઈ ડૉક્ટર ના પાડે. એટલે ત્યારે સાહેબ રોતા રોતા યુવાનો બોલ્યા છે કે થશે તો એટલું ને, મારા બાપાને હું અડીશ તો મને કોરોના થાય, તો જેનાથી આ જીવન મળ્યું છે ને એની ભેગું મૃત્યુ મળી જાય, માયાભાઈ હું પીડ્યો રહી પણ મારા બાપને હું કેમ આવી રીતે પીડ્યો રહેવા દઉં. સાહેબ આવા પરિવાર હતા, એના વાળ વાંકા નથી થયા સાહેબ, મેં અનુભવ્યું છે. અને ત્રીજી વાત, તમને તમારો સદગુરુ જે વસ્તુ સીંધે ને એમાં પછી કોઈ દી શંકા ન કરતા, પછી તમારો વાળ વાંકો નહીં થાય. બાપુ મને તળાજાની બાપુએ સેવા આપી, અને અહીંયા જ્યારે તળાજાની અંદર આપણે કોરોના સેન્ટર ખોલ્યું અને કીધું કે તારે એ તળાજાનું સંભાળવાનું છે, બાપુ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હવે આપણો વાળ વાંકો ન થાય જ્યાં સેવા મળી છે. બાપુ મેં માસ્ક નહોતો બાંધતો અને એમ કહેવાય કે દર્દી નેડ્યા વગર હું રહેતો નહોતો, એના સાક્ષી છે મિત્રો. બાપુએ 25 લાખ રૂપિયા તળાજા માટે આપ્યા હતા મોરારી બાપુએ સાહેબ. અને એમ લાગે કે આને બહુ તકલીફ છે, તો સુખા દાદા હું એને પલંગે બેહી અને એ વડીલ હોય કે માડી હોય એને હું કાયદેસર એના માથા ઉપર હાથ મૂકીને એમ કહું, માડી તમારા રિપોર્ટ મેં જોયા, તમારે કોરોના છે જ નહીં, તમને કોરોના હોય તો હું અડું ખરો સાહેબ, 90% એનો રોગ ભાગી જતો છો ભલામણે. અને ડોક્ટર મહેન્દ્રસિંહથી લઈ અને આપણા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ભાનડિયા સાહેબ, બાપુ આ બે હાજર હતા, અને આપણા કલેક્ટર મકવાણા સાહેબ દર વીકમાં દર અઠવાડિયામાં એક બે મુલાકાત આપણી હોસ્પિટલની લેતા, અને હું એની આરોહે રાલું. એટલે એકવાર મને ગ્રાઉન્ડમાં બોલાવીને મને કલેક્ટર સાહેબ ખીજાણા કે માયાભાઈ ડબલ માર્ક્સ તમારે બાંધવાનું, ડૉક્ટરને બોલાવીને કીધું કે આને કીટ વગર અંદર નહીં જવા દેવના માયાભાઈ, આવું આવું ખીજાણાય થોડાક કે ના માયાભાઈ આવી રીતે ન કરાય. અને ત્યારે મેં કીધું કે સાહેબ ચિંતા ન કરતા, મને કે શું ચિંતા નહીં કરું, મને કે હું મેં કીધું, પછી મેં બાપુવાળી વાત તો ન કરી પણ બીજી રીતે મેં કીધું કે મને કહેવા ગયો સાહેબ કે જે સેવા કરે ને તમે આ રાત દી દોડો છો, કલેક્ટરના અધિકારીઓ પોલીસ આ ડૉક્ટરો સાહેબ ઊભા પગે રહ્યા, એ રાત છે ને એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં કીધું આ તમે ક્યારે ઘરે જાઓ છો ખબર રહે છે, ના તમને કોઈ દી અસર થઈ, તા કે ના હું કોઈ સેવા કરે ને એને મેવા જ મળતા હોય છે, એને કોઈ દી તકલીફ ન પડે ભલામણે. મને કે એવું ન હોય, મેં હોય સાહેબ, જેથી રક્તપિત્તને કોઈ દવા નહોતી, અને જે ગામમાં રક્તપિત જેને થાય તો સાહેબ આખું ગામ ત્યારે એવી કંઈક આખી ધારણા હાલતી હતી કે એક રક્તપિત્તિયો ગામમાં હોય તો આખા ગામને થાય, માટે કાંને દરિયે નાખી ગયો અને એ કાં એને એમ કહેવાય ગામ મૂકીને એની વેતા કરી ગયો. તો સાહેબ જેને દરિયે નાખ્યા આવતા હતા તેથી આ ભારત વર્ષનો મારો સંત દેવીદાસ બાપુ જોડીમાં નાખી અને ઠેઠ પરબ લઈ જતા હતા, અને એને અમરમાં એમ કે ભાઈ કે ઉના પાણીના રૂના પૂંભળે પૂંભળે એનું રક્તપિત લૂંટતા હતા. મેં ડૉક્ટર સાહેબને કીધું, કલેક્ટર સાહેબને, તો સાહેબ દાખલો ન આવ્યો કયક રક્તપિતિયાને એને હાજા કર્યા, પણ સંત દેવીદાસ બાપુને અમરમાંને ધોમુથા ભક્તિના ફુવારા ફૂટતા હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બાકી જે મનના જ હાવ હારી ગયેલા હોય, અડધા તો હાવ બીકમાં મરી ગયો, ડોક્ટર એમ કે ને તમારે કોરોના છે, મને કો કો રોના તો ન્યા જઈને બોલતો હતો, બોલો એટલી સ્પીડે વયો જતો. એટલે એક ભાઈને પછી તો ધીરે ધીરે ડેડ બોડી દેવા મળે, એટલે એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ, એટલે ઓલા ગાડી લઈ રહ્યા, ત્યારે તો ઓલી કીટમાં જ પેક કરીને આપતા, મોટા મોટા કંઈ દેખાતા નહીં, ખોલવાનું નહીં, વાહડે જ લેવાના. આમાં કર્યું હતું બે હજી ત્રણ ચાર જગ્યાએ જોયું એવું, ત્યાં એ દાદાને લઈ આવ્યા ને અગ્નિ સંસ્કાર દઈ દીધો, છોકરા હારા હતા, પાર્સલે મોકલી દીધું હરિદ્વાર, એનું 12મું 13મું પૂરું થઈ ગયું. 15 દિવસ પછી પાછો ફોન આવ્યો કે તમારે દાદાને લઈ જાઓ, એટલે એક દાદો લઈ જાઓ, હું દાદા લઈ જાઓ, દાદાને લઈ જાઓ, હું દાદાને ખાઈ હોય, અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે, ન્યા ગયા તો દાદો બીડી ટેકાઈને બેઠો, આવો આવો મારા દીકરાઓ 2 મહિનાથી રોકાણા નથી, એટલે કે આપણો દાદો ગરેડી જેવો બેઠો એ કે. પછી ઓલા ઓફિસમાં જઈને કીધું કે સાહેબ આલ્યો આ રસીદ, આ એક દાદો લઈ જાય એ કોણ, એ હવે છેલ્લે ઉપર ચરવાળો થઈ જાય, એટલે નથી સમજાણું, ત્યાં નથી સમજાણું સાહેબ, પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા.
સાજીદાની ટીમને તાળી ઉઠી બધા આમ જો કે લગ્ન પછી આમ થોડાક આંગળા ઢીલા પડ્યા હા કેટલા ટોન નો વગાડતો પાછો આના લગ્ન છાન કોરોના આવ્યું બોલો તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈ ગયો અને ખરેખર બાપુ આજ મજા મને એવી આવે છે આવી રીતે માણા ભેગા થતા આવી રામકથાના મંડપ ચાલુ થયા છે બાપુ અને મજા એવી છે કે વીવી વર્ષથી બાપના આંગણેલી નીકળેલી દીકરી પીરના ઝાડવા ન જોયા હોય અને વી વર્ષ પછી જેથી એમ કહેવાય મારી જાજો વીર તેડવા આવે જે આનંદ આવે ને બાપુ એવો અમને આનંદ આવ્યો છે એટલા અને હાથ હાથ ભરો એમ કહેવાય દુકાનના ભૈયા ગયા હોય ખેડૂતના દીકરાની મીઠું એમ કહેવાય કે આકાશમાં મંડાઈને થાકી ગઈ હોય આકાશ સામે જોઈ દેવા હોય વળ્યું દુખવા આવી હોય અને એવે જાણે બરોબર એમ કહેવાય પહાડની એલી મંડાય એક ઓતરાદી એક દખણાદી નાની નાની ગાયની ખરી જમણી વાદળીઓ ચડે મધ્યમાં આવી અને વિરાટ રૂપ જેથી ધારણ કરે અને જેથી ઈશાન ખંડ ના ખોપરા વિનતી વીજળી વરલ સમ કડક ધડાડાડાડાડા કરતે એમ કહેવાય કે આપણી અંદર નાતારા માંડતી હોય અને જેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના તણ તણ કટકા કરીને એમ કરતો હોય મે આવ મે આવ મે આવ અને મોરને જેટલી મોજ આવે ને એમ આજ તમે જે અમારે હામા ઘટા ટોપ વાદળ ઘોડે બેઠા છો ને તો મોરની ઘોડે આજ અમને પણ બોલવાની મજા આવે છે ભલા ભાઈ માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ.
અને મનુષ્ય દેહ આપણો એટલો અતિ ઉત્તમ મળ્યો છે સાહેબ, બાકી કોઈ પણ જે કાંઈ પક્ષીથી લઈને કોઈ પણ પ્રાણી ધરતી ઉપરનું, ભલે સિંહ જોરાવર છે પણ આ આપણી ઘોડે હકે હોઈએ કે એને જાગતું તો ખાતો હોય તો જોવું પડે, પાણી પીતા પીતા હંધે નજર ફેર કોઈ આવી નથી જતું ને, પક્ષી સાથ બોલતો હોય ત્યારથી ભય 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 ભયમાં તમામ જીવ. એક માણસ જ એવો છે, અમુક અમુક તો એવી ઝાડી સાંભળી બે ધોકા કોક વાહ મારે કે કોણ એલા સાળા કરે, બાવી બાવી લાડવા ખાઈ જવા, ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય બોલો. ને એ એક કળા છે, હા અમારો ભૂરો ઉલાળી જાય લાડ, ભૂરો બાપુ મોતીસુરના લાડુ 52-55 ટેસ્ટથી ગળી જાય, ગળી જાય, ખાતો નથી ગળી જાય, ગળી જાય. અમારે કઈ એ બાજુ આપણે ક્યાંય ઉદઘાટન હોય ને દુકાનનું કેવું, તમે ત્યારે તમે આવજો બોર્ડા તમારે ખર્ચે હું તમને દેખાડી ભૂરો, ઘણા ઓળખે છે. સુખા દાદાનો ખાસ ભાઈ બન, આ વખતે તેણે તાલુકા પંચાયતની ટિકિટ નાખી છે. બહુ બહુ ખાય. આપણે ઉદઘાટન હોય ને દુકાનનું સાહેબ બાપુ, તો એ ડીસુ અંબાબા ઉભો રહે, ડીસુ તૈયાર થતી હોય ને શેવડો ને બે પેંડા, આગળ એક જ પેંડો જાય બાપુ, આટલી સ્પીડ, હકીકત આ જરાય, અહીંયા હું ખોટું નથી બોલતો, એટલી સ્પીડ, કેટલી સ્પીડમાં ગળી જતો હોય છે આમ ડીસ. અમારે પાછો એ શાક સારું બનાવે અને એને પોતાને પછી વાડી બકાલું પણ સારું કરે. અને બાપુ એકવાર અમારા 4 પોલીસ સ્ટેશનનો એને જમણવાર રાખ, મહુવા ડીવાયએસપી સાહેબ ત્યારે રબારી સાહેબ હતા, ડાઠા પોલીસ સ્ટેશન, બગડાણા પોલીસ સ્ટેશન, તળાજા પોલીસ સ્ટેશન, આ બધાને જમવાનું રાખ્યું અને પોતે શાક બનાવેલું ને પછી એની વાડી અમે બેઠા હતા જમીન. પછી ડીવાયએસપી સાહેબે પૂછ્યું, ભૂરા પોલીસને બે જ વ્યક્તિ જમાડે, કાંઈ એનો કાંઈક ધંધો હાલતો હોય ને કાંઈ એને કાંઈક ચાલું કરવું હોય, એટલે મજાકમાં ખાલી કે જમાડે તો હાલવા દેવું ન હોય કાંઈ, તેમને જમાડ્યો શું કામ, તા કે સાહેબ કાંઈક તો સ્વાર્થ હોય ને બાપા, એ કે કેમ, તા કે તમારે મારે એક કામ કરવાનું, તમારે મારે મોટરસાયકલ લીધું મેં, હવે લાયચંદ 10-5 માગે, આપણે 10-5 છઈ નહીં, માટે આપણે પાછું એટલા પોલીસ સ્ટેશન વટીને ક્યાંય જવાનું થતું નથી, એટલે તમે પોલીસને કહીજો ભૂરા પાસે બધું માગવાનું, બાકી લાયસન્સ નહીં માગવાનું. જોવા ગયા ન્યાય ડખો ચોથો બાપુ, જોવા ગયા ને એટલે હું હારે ગયેલો અને ત્યાંથી અમે રસ્તે જ કહી દીધેલો, ભૂરા શેલી ટ્રાયો, આ 35મી કન્યા છે શેલી ટ્રાય, અને આ તારું હાળે હે 42મું, આમાલી સટક્યો એટલે આપણે સીધા શિવરાત્રિના મેળામાં બેટા ભેગા થાવ, મને કે અલગ નહીં રંજન, હું કે અલગ નહીં રંજન. એટલે અમે ત્યાં ગયા ને તો દીકરી પાણી લઈને આવી ટ્રેમાં, તો ભૂરિયો કોણી મળ્યો મારો, મને કે પાકું પાકું, મેં તારીમાં કામ વાળી છે હું પાકું પાકું પાકું, મને કે આ તો તમે કીધું હતું ને છેલ્લી તલાય એટલે આપણે એમ થયું કે પછી વયું ન જવું જોવે, મેં પણ કામ વાળી છે, તપાસો બેઠો બેઠો કે મહે ભાઈ તો આપણને અલગ થયો, જેના કામ વાળા એટલા લુપાલા હોય તો મૂળ મુદ્દો કેટલો લુપાલો હોય છે, લે મેં કીધું તો બા હામ આવે ત્યારે ખબર પડે. પણ એક કહું તમને, ભારત વર્ષની જવાબદારી કોઈ પાસે હોય તો આ દેશની મા પાસે છે, પુરુષ તો મેઘ છે, સ્ત્રી આ દેશની ધરતી છે, મા છે, એને કેવો છોડ ઉગાડવું હોય તો એના હાથની વાત છે. દીકરીના સ્ત્રી જાતના 4 નામ પડે છે, જન્મ થાય ત્યારે દીકરી હોય અને એને પહેલો વહેલો કોઈ એને પ્રેમ થતો હોય તો ભાઈ સાથે પ્રેમ થાય છે સાહેબ, ત્યારે બીજું નામ એનું બેન પડે છે, અને એ જ દીકરી જુવાન થઈ જાય, 4 મંગળો વર્તાવી દે અને એમ કહેવાય એને વિદાય કરી દે અને પારકે ઘેર વહી જાય, એટલે માનજો એનું ત્રીજું નામ પડે છે વહુ અને કહેવાય ગયો. અને એ જ જેથી દીકરી દીકરાને દેવચક્રના જેવા બાળકોને જન્મ આપે, દીકરીનો કે દીકરાનો, અને જન્મ દીધા પછી એનું નામ પડે છે મા, અને દુનિયામાં માથી મોટું આ દુનિયામાં કોઈ નથી ભલામાં. માનો બાપ થવા જાય ને એ નાનો થઈ જાય એને નાના કહેવા પડે, અને માની મા થવા જાય એને નાનું કહેવું પડે. સાહેબ આ દેશની ધરોહર, આ દેશની શક્તિ છે,
એનું પુરાવો શું? તો કે રામાયણમાંથી તમે સીતાજીનું પાત્ર કાઢી નાખો તો સાહેબ પુસ્તક મટીને પસ્તી થઈ જાય, અને મહાભારત જેવા ગ્રંથમાંથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો સાહેબ એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. એમ આપણે કોક દી વાંઢાને ઘેરે જાઓ તો મસ્તી માલી જીવન હાવ સસ્તી થઈ જાય. આપણે ઘણા આપણને વાંઠા કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તો પેલું ધોવાવું અમારે. હે પુરુષ કો મોટો? જેના ઘરે આવી જગદંબાબુ બેઠી હોય ને એ પુરુષ મોટો. એક વડીલ વીંચી ઉતારતા હતા ગામડા. બાપુ કોઈ પણ ને કઈ વીંચી કઈ કળ થયો હોય તો એની ઘરે પોગી જાય એટલે બાપુ બે ત્રણ વારમાં અગરબત્તી ફેરવે ને તો એ કળ ઉતરી જાય, વીંચી ઉતરી જાય. અને એક દી એની ઉંમર દેખાણી, અને એના દીકરો એને કહે છે, પિતાજી દીકરો થોડો શેરનો હેવાયો થઈ ગયેલો થોડુંક, એટલે કીધું પિતાજી હવે તમારી સંધ્યા દેખાણી અને અહીંયા જે તમે વીંચી ઉતારવા વાળા કળ ઉતારવા વાળા આવે છે મને મંત્ર શીખવાડી ગયો ને તો હું એ પછી આ આ પરંપરા ચાલુ રાખો. તા કે દીકરા એ તારથી નહીં થાય. તા કેમ? તા કે આનો કોઈ મંત્ર છે જ નહીં. તો તા કે કોઈને કળ આવે ને હું અગરબત્તી લઈને આમ અગરબત્તી ફેરવું ને ત્યારે હું એક જ વસ્તુ બોલું કે અખિલ બ્રહ્માંડના માલિક આજ 50 મહેમાન આવ્યા હોય અને કાલે 100 મહેમાન આવે અને એને રોટલો ખવડાવતા એ મારું અહીંયું થડકો ન ખાતું હોય તો એનો વીંચી ઉતરી જાજો ભલા માણે. હે આજે અવકાર જે છે આપણી ધરતીનો, આપણો જે વિવેક છે એ કંઈક જુદી વસ્તુ છે. એટલે છેલ્લી વાત મારે યુવાન મિત્રો માટે એટલી કરવી છે કે જેને પોતાના પગભર ઊભું થતા આવડે, બીજાને વિવેક દેતા આવડે, એ વ્યક્તિ કોઈ દિવસ એમ કહેવાય પાછો ન પડી શકે. પંડિતના જોરે મોટું થવાનું રહે. જોરાવરમાં જોરાવર જંગલમાં કોઈ પ્રાણી હોય તો હાવ જ, સિંહથી કોઈ જોરાવર પ્રાણી ભલે હાથી. આફ્રિકાના જંગલમાં મેં જોયું છે કે હાથી અને સિંહ બે એક જંગલમાં છે ને, એવડો મોટો હાથી હોય, વેઇટ વજન મોટો, તાકાત મોટી, આમ હોઈટ કરે તો વડલાની ડાયટ કાળ 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 કરીને ભાંગી નાખે, પણ એનું કાળજું નહીં. હાવ ત્રાળ નાખે ને કરે ને ઓલો ક્યુ જીર પડી જાય. હાવ ઘણા વજનમાં મોટા હોય, લાંબા એટલા હોય, અને તમે ડારો જો ને એ હું નહોતો એવું ખોચું ખોચું કહેતો છેલ્લા રહેવા દે ને ભાઈ. કલેજું કાળજું, એટલે બાંધવાના કાળજું નથી કહેતો, એનું જે લક્ષ હોય લક્ષ્ય સુધી પહોંચવાનું કાળજું. નહીં મારે બનવું જ છે, ન્યા જ જવું છે. તો હાવસથી કોઈ જંગલમાં જોરાવર બાપુ પ્રાણી છે જ નહીં, પાછો વીહ નોરો આમ જંગલમાં હાલ્યો જતો, એના પગ તમે જોવો આમ આમ, અને પગની હાવજના પગની ઠોકરે શેર શેરના પાણા આવતા હોય તો ગરીના ગાળામાં ખારા રારા રારા કરતા પાણા વ્યા જતા હોય ને, એટલું નહીં પણ રીહમાં આવી અને ક્રોધમાં આવીને આમ પંજો પછાડે તો અડધું ગાડું ધૂળ એમ કહેવાય ઉડાડી નાખે, અને એક ટન જેના પંજામાં તાકાત છે, એક ટન એ પંજો મારે ને એટલે એક ટનની તાકાત લાગે. બ્રુસલીમાં 2 ટનની તાકાત હતી, એટલે જ એના 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 પંજામાં એટલી તાકાત. ફેહના કરકામાં પંજો મારે એટલે હાડકી હાડકું ભાંગી નાખેનું કારણ શું છે? એના એના પંચમાં તાકાત છે. એ કોઈથી ન બીવે, પણ તમે જંગલમાં જાઓ, અમે જોયું છે બાપુ, હાથકનો હાપનું હરોલ્યુ આવી જાય ને અને સિંહ આમ થાય ને તો હાવજભાઈ પાછા ભાગે. એટલું નહીં, જે કેળે હાવજ હાલતો હોય ત્યાં ખાલી તમે સાયકલનું ટાયર નાખ્યા હો ને તો સિંહ એ કેળે ન હાલે, એટલો એનથી બીવે છે. નિતરાને વીહ નોર છે, એક ટનની પંચમાં તાકાત છે. આમ કરીને આમ કહેવાય કે આમ સાપને આમ પંજો મારી દે તો સાપ વિખાઈ જાય, પણ છતાં એની હામો નથી હાલતો. એનું કારણ એ છે કે હાવજને તો 4 પગ છે, વીહ નોર છે, પોતાની તાકાત છે, પણ સાપને એક પણ પગ નથી. જે પંડના જોરે હાલતો હોય ને સાહેબ, એ સમાજમાં કેળા કરીએ કે ભલા માણા. હા અહીંયા 10,000 માણા બેઠો ને કીધું કે યારું બધાને ક્યાં કડવાનો, બસ હચમચાવતા રહ્યો જીવનને, બીજાને ઉપયોગી થતા રહ્યો. અને કાયમ એક કહું ને આજે કહું કે તમે કરોડો રૂપિયા કમાઈ શકો પણ કોક દી તકલીફ પડે ખંભે માથું નાખીને રોઈ કઈ ને એવો ખારો ભાઈ બંધે ગોતી લેજો ભલા માણા. નહીં તો જયારે ભાઈ બંધે માવો નો કરતા હવે તારી સાથે નહીં બોલું લે. નહીં નહીં
માવા સોળવાના મિત્ર ન હોવા જોવે, શાસ્ત્રનો મિત્ર હોવો જોવે, દિલનો મિત્ર હોવો જોવે, કાળજાનો મિત્ર હોવો જોવે. અને કહેવાય ગયો અડધી રાતે હોકારો દે ને એવો ભાઈબંધ ભલામણા જીવનમાં હોવો જોવે. અને એ જ ઉડો આવો અવસર દર વર્ષે આપણે અહીંયા કંઈકનું કંઈક આવું સત્કાર્ય કરતા હોઈએ. અને અવિરત પડે જ્યાં હરિહરને હાકલું પડે છે, દરિયાનો કાંઠો છે. અને કહેવાય ગયો આવી ધરતી બાપુ બીજે મળે નહીં અમારે, ઈ આ ધરતી. અને એ જગ્યાએ કાયમી માટેનું આ વ્યાસપીઠનું બાપુ સ્ટેજ, આવી અમુક જગ્યાઓ જ હોય છે કે જ્યાં કાયમી માટે આવી રીતે એમ કહેવાય કે એમ વ્યાસપીઠનું સ્ટેજ હોય છે. આ સ્ટેજ એ તે બાપુ વ્યાસપીઠની રાહ જોઈને બેઠું હોય છે કે હવે ક્યારે પાછી વ્યાસપીઠ આવે અને અહીંથી પાછા ક્યારે રામગુણ ગવાય. અને એમાંય આ વખતે તો આપણા ભાગ એવા છે સાહેબ કે પૂજ્ય બાપુ મળ્યા, રામકિશોરદાસ બાપુ. હે, મોટા મંદિર લીમડી પૂજ્ય મોરારી બાપુની અહીંયા જ્યારે કથા હતી ત્યારે બધા દિવસ હું ત્યાં રોકાયેલો. બસ જ્યાં જ્યાં સારી જગ્યાએ જવાનો અવસર મળે જરૂરભાઈ, ખરેખર એ જીવન જ ઉજળું છે, એ જ જીવન સાચું છે. અને આવી કથા સાંભળવા જીવનમાં મળી જાય એટલે જન્મો જન્મના પાપ વહ્યા જાય. એમ રાત્રિના પ્રોગ્રામમાં તો કદાચ આપણે સરખો સમય ન કદાચ આપી શકીએ, પણ દિવસની કથા ન ચૂકતા જેટલા દિવસ આપણને મળે ને એટલા દિવસ આપણે એમ કહેવાય હરિસમરણમાં કાઢીએ. આપે બધાએ મને ઘણી શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો પણ આભાર માની. પાછો આગળનો દોર નાઝભાઈને કોને બોલવાનું છે? હે, ટ્રસ્ટી છે એટલે આપણે કઈ કહેવાય નહીં. પાછું માનની ટ્રસ્ટી શ્રી ખરેખર બહુ ફોન નાઝભાઈ ને આવે મને કે તમે ક્યારે પોગો, હું કહું આવું છું. ખરેખર આવું થયું સુખા બાપા. મેં એક ભાઈને ફોન કરીને પૂછ્યું ને, મેં કીધું ભાઈ તમને શું થયું આમ લોકડાઉનમાં શું અનુભવ થયો? તો મને કે માયાભાઈ એ બહુ મોટા માણા હતા, મને કે હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઇડ, કોઈ દી ઘરે ટાઈમે આવતા જ નહોતા, પંદર દિવસ બહાર રખડતા હતા વિદેશના પ્રવાસ હોય. એટલે માયાભાઈ લોકડાઉનમાં ખબર પડી 25 વર્ષ લગ્નના પછી કે તાર ભાભીને નાક પાસે નાનો એવો તલ છે, નિરખીન જોવાના માઇન્ડ માણાને મોકા મળ્યા છે. બસ જીવન જીવી જો ને, આમાં ક્યારે કોરોનો હું આવે મારો રામ જાણે, એની કરતાં મોજથી જીવશું ને તો જીવવાની ખૂબ મજા આવશે. અને આગળનો દોર હું ભાઈ શ્રી નાથભાઈને વિનંતી કરું આગળનો દોર સંભાળે ભાઈ શ્રી નાથભાઈ આહીર. જોરદાર તાળવીના ગળાથી વધાવો ભાઈ શ્રી નાથભાઈ આહીર.